કલકત્તા, દિલ્હી આ બધા આધુનિક શહેર છે. તો આ પાષાણકાલ જે માનવ વસાહત હતી એ આપણે આપણી બુકની જે બે નંબર સામ પર સરસ મજાનો નકશો આપેલો છે એ આપણે ત્યાં પછીથી પણ જોઈ શકીશું. હવે વિદ્યાર્થી મિત્રો, અમે વાત કરીએ કે ભાઈ નિર્ભર આપણે જાણીએ છીએ કે ભાઈ આદિમાનવ એ ઘણી બધી જગ્યાએ રહેતા હશે. નકશામાં થોડી ઘણી જગ્યાઓ આપણે જોઈ છે.
કોઈ જે અત્યારે ધંધા હોય છે એ બધા કંપનીની જરૂર પડતી હોય છે, કે માણસોની એ બધાનો ધંધો હોય તો શું કરે, એમાં લોકો મોકાવવું પડે, સોનાને પણ શુદ્ધ કરવા માટે અમારી જરૂર પડે છે. ખેતીવાડીમાં વાત કરીએ તો ખેતીના બધી ચીજવસ્તુઓ હોય છે નકામી, તો એને સળગાવવા માટે પણ અગ્નિની જરૂર પડતી હોય છે. કોઈ કારખાનાઓમાં, તો કારખાનાઓમાં પણ અગ્નિની જરૂર પડતી હોય છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ અગ્નિ, અત્યારે તો આપણે જોઈએ છીએ કે ભાઈ ટ્રેનો એ ટેકનોલોજીને લીધે ઘણું બધું આગળ વધી રહ્યું છે, પણ પહેલાંના સમયમાં ટ્રેન ચલાવવા માટે જે એન્જિન હોય તો એ એન્જિનમાં પણ કોલસા નાખીને અગ્નિ પેટાવવાનો આવતો હતો. તો આમ ઘણી બધી જગ્યાએ અગ્નિનો ઉપયોગ થતો હતો. તો આ આદિમાનવે જો અગ્નિની શોધ ના કરી હોત તો આપણે પણ આદિમાનવની જેમ કાચું ખાતા હોત અને આ બધું જે વિકાસ કર્યો છે કરી શક્યા ના હોત. તો અગ્નિની ઘણી બધી જરૂર હોય છે. તો આ અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તો કે એમને એ અગ્નિના ઉપયોગથી શું કરતા હતા, તો કે એમ જોઈએ કે આ ક્રાંતિકારી રીતે કેટલી મોટું પરિવર્તન લાવ્યા. એ સિવાય જોઈશું કે ભાઈ અગ્નિની શોધ કર્યા પછી આદિમાનવ એ અહીંયા જણાવેલી એ નીચે જણાવેલી પ્રવૃત્તિઓ કરવા લાગ્યા, એટલે કે અહીંયા લખ્યા છે ચાર બધા એ બધા કામ એમની જે રોજિંદી જે જરૂરિયાત હતી એ પૂરી કરવા માટે અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યા. સૌથી પહેલો મુદ્દો છે કે ભાઈ મેં હમણાં પણ કહ્યું કે ભાઈ પહેલાંના આદિમાનવ એ શું કરતા હતા, શિકાર કરી લીધા, કાચું માંસ ખાતા હતા, કાચા શાકભાજી કાચા ફળો વગેરે ખાતા હતા. પછી અગ્નિની શોધ કર્યા પછી એમણે ધીમે ધીમે એ કાચું માંસ શાકભાજીને રાંધી અને ખાવાનું શીખ્યા હતા. એટલે કે એ પોતાના રાંધેલું જે કાચું માંસ લાવીને ખાતા હતા એ માંસને પકવવા માટે એ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યા. બીજું, એ લોકો પોતાની ગુફાઓ પહેલાં અંધારામાં રહેતા હતા, અગ્નિ પ્રગટ્યા પછી ગુફાઓમાં અજવાળું કરતા શીખ્યા, એટલે અજવાળું કરી અને એ રહેવા લાગ્યા. પછી એવું છે કે ભાઈ એ લોકોને જંગલી પ્રાણીઓથી ડર હતો, હુમલો કરવાનો આક્રમણ કરવાનો, તો એ લોકો એમને ધીરે ધીરે ખબર પડી કે અગ્નિથી પ્રાણીઓ દૂર ભાગે છે. એટલે એ લોકો પછી પોતાના જીવની રક્ષા કરવા માટે એ જે ગુફાઓમાં રહેતા હતા એ ગુફાઓની આગળ એટલે કે ગુફાઓના દરવાજાની બહાર એ અગ્નિનું તાપમાન કરતા હતા, અગ્નિ પેટાવતા હતા અને એ અગ્નિના પ્રકાશથી પ્રાણીઓ એમનાથી દૂર રહેતા હતા. એટલે એ રીતે તેઓ અગ્નિ પેટાવીને પોતાનું રક્ષણ કરવા લાગ્યા. કોનાથી? તો કે જંગલી પ્રાણીઓથી. બીજું એક વસ્તુ છે કે ભાઈ શિયાળામાં ઠંડી લાગતી કારણ કે એમના વસ્ત્રો પોતાની શરૂઆતમાં, તો એ ઠંડીથી રક્ષણ મેળવવા માટે પણ પછી તેઓ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યા. જે હાલમાં આપણે ઘણી વખતે કરીએ છીએ કે બહુ કડકડતી ઠંડી પડે ત્યારે લોકો શું કરે છે, રોડ રસ્તા ઉપર ઠેર ઠેરા માટે ઘણા બધા તાપણા કરી કરીને બેઠેલા જોવા મળે છે. આજના આધુનિક યુગમાં લોકો ઘરમાં પણ નાની નાની સગડીઓ મૂકીને કે ગમે તે કરી એ તાપણું કરતા હોય છે. તો આ હતો અગ્નિથી એમને કરેલો એમના માટે કરેલો ઉપયોગ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભાઈ આદિમાનવે અગ્નિનો ઉપયોગ કેવી રીતે કરતા હતા, તો આ જાણકારી આપણે લખી શકીએ. ત્યાર પછી અગ્નિ પછી બીજું મહત્વનું માધ્યમ ચક્ર, જેને આપણે પૈડું કહીએ છીએ. તો અગ્નિની શોધ કર્યા પછી આ આદિમાનવે ચક્રની શોધ કરી હતી અને અગ્નિના જેમ જ આદિમાનવના જીવનમાં ચક્રની શોધથી પણ ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું. તો ચક્ર એ બીજું માધ્યમ હતું. આપણે જાણીએ છીએ કે ચક્ર એટલે પૈડું. તો શરૂઆતમાં તો એ વખતના આદિમાનવે આવા રબરના જે અત્યારે ગાડીઓમાં છે એવા ટાયર કે એવા ચક્ર તો બનાવે ના હોય, એમની પાસે એકમાત્ર શું હતું, વૃક્ષો ઝાડ. તો એમણે સૌ પ્રથમ એવા વૃક્ષોના ઝાડાને ઝાડા થળ પર મૂળિયા એટલે થળ એ થળમાંથી એ આવા ચક્ર બનાવતા શીખ્યા હતા. આપણે જોઈએ કે